This lecture is for BCA Semester 3, Subject Business Communication 3, Course Code FC302, Unit 4 Interview by Subject Faculty Kevin Parekh. Apne previous lectures ma joyu ke what is interview, definition of interview, interview shabd kya thi hai wo, interview ni definition kai kai hoy. Ee pachi apne joyu what about interview in detail. And about a description about what an interview is, where the interviews are held. पची Oxford definition प्रमाणे, Oxford प्रमाणे interview શું હોય અને કયા કયા types ના interview હોય, ક્યાં લેવાતા હોય, કઈ જગ્યાએ interview ની જરૂરિયાત હોય, આ બધા જ આપણે topic previous lectures માં જોયા. Interview was at the time of job, at the time of getting admission in a college or a university. It is a private meeting where questions and answers are given, or it is asking a celebrity about their life or taking their opinion and broadcasting on TV or on newspaper or printing it on magazines or newspaper. Interview no sadho arth evo thato to ke it is to agree to give answers to any questions. E pachi apde purpose of interview joyu. Interview no general purpose is kya hoy, interview su kam levato hoy, to getting the job. The interviews are taken for having a periodic revolution of workers. Workers ne jare ek jagya thi biji jagya shift karvama aave, ek department thi bija department ma shift karvama aave, tyare e loko na interviews levata hoy. Exit interview koi pan employee che office chhodi de tyare. Ane bijo general purpose interview ke jya worker na attitude atho management ni andar kai problem thyo hoy, thato hoy, effective no hoy, tene effective kem karo, એમાં બધા ઇન્ડિવિજ્યુઅલ્સના ઇન્ટરવ્યૂ લેવાતા હોય. વેર અ પર્સન ટેક્સ અ લીડ ઇન અ ટીમ. બીજા ઇન્ટરવ્યૂ એક જર્નાલિસ્ટ હોય ઇન કોઈ ન્યૂઝ ચેનલમાં, કોઈ ન્યૂઝ ચેનલની અંદર જ્યારે કોઈ પોલિટિશિયન અથવા સોશિયલ કોઈ સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂ લે, તો દેટ ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ ઇન્ટરવ્યૂ. એડમિશન ઇન્ટરવ્યૂ, સ્ટુડન્ટ્સનું જ્યારે ઇન્ટરવ્યૂ લેવાય ફોર ટેકિંગ અ એડમિશન ઇન અ યુનિવર્સિટી, ઇન અ કોલેજ ઓર ઇન અ સ્કૂલ, ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એન એડમિશન ઇન્ટરવ્યૂ. પોલીસ જ્યારે ઇન્ટરોગેશન કરે કોઈ એક ઇન્ડિવિજ્યુઅલનું, કોઈ વ્યક્તિનું, તો એને પણ એક ઇન્ટરવ્યૂના ટાઈપમાં ગણી શકાય. પછી સેલિબ્રિટી જ્યારે કોઈ ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં ટીવી ચેનલ્સની અંદર આન્સર આપવા માટે એગ્રી થાય, તો ત્યારે પણ એને એક ઇન્ટરવ્યૂનું ટાઈપ આપણે ગણીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે જોશું એસેન્શિયલ ફીચર્સ ઓફ ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂના એસેન્શિયલ ફીચર્સ કયા કયા હોઈ શકે. દેર આર ડિફરન્ટ પર્પઝિસ ફોર વિચ વી કન્ડક્ટ ઇન્ટરવ્યૂ, બટ ઓલ ઓફ ધેમ હેવ ધ ફોલોઈંગ ફીચર્સ ઇન કોમન. ઇન્ટરવ્યૂના ઘણા બધા પર્પઝ હોય જ્યાં આપણે ઇન્ટરવ્યૂ લઈ શકતા હોય, ઘણા બધા હેતુ હોય, બટ એમાં અમુક જે કોમન ફીચર્સ હોય દરેક ઇન્ટરવ્યૂમાં એ આપણે ડિસ્કસ કરીએ. દેર ઇઝ અ ડેફિનેટ પર્પઝ એન્ડ ઇટ ઇઝ નોન બોથ ટુ ધ ઇન્ટરવ્યુઅર એન્ડ ધ ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુઅર એટલે જે ઇન્ટરવ્યૂ લે છે એ, અને ઇન્ટરવ્યુઈ એટલે જે ઇન્ટરવ્યૂ આપે છે એ. એટલે પહેલા વર્ડનો મિનિંગ એવો થાય ઇન્ટરવ્યુઅરનો કે જે ઇન્ટરવ્યૂ લે છે, અને બીજો વર્ડ છે ઇન્ટરવ્યુ, એનો મિનિંગ એવો થાય કે જે ઇન્ટરવ્યૂ આપે છે. બોથ ધ પાર્ટીઝ નીડ ટુ પ્રિપેર ફોર ધ કોમ્યુનિકેશન ઇવેન્ટ. બંને પાર્ટીની ઇન્ટરવ્યુઅર ઇન ધ ઇન્ટરવ્યુની પ્રિપરેશન હોય એ કોમ્યુનિકેશન ઇવેન્ટ દરમિયાન કે શેનું ઇન્ફોર્મેશન શેરિંગ કરવાનું છે. ઓલ ઇન્ટરવ્યુઝ આર પ્રી અરેન્જ્ડ. ઇન્ટરવ્યુની અંદર ઇમ્પોર્ટન્ટ લાઇન છે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ એક્ઝામ કે દરેક ઇન્ટરવ્યુ પ્રી અરેન્જ્ડ હોય. એની ડેટ, પ્લેસ, લોકેશન, ટાઈમ, જોબ પોસ્ટ, વર્ક પ્રોફાઇલ, નંબર ઓફ એમ્પ્લોઈઝ, એવરીથિંગ ઇઝ પ્રી અરેન્જ્ડ. ઇન્ટરવ્યુ પહેલાં જ બધી અરેન્જમેન્ટ ઇન્ટરવ્યુની થઈ જતી હોય, અને પ્રી પ્લાન્ડ હોય ઇન્ટરવ્યૂ, અને પછી ઇન્ટરવ્યૂ લેવાતું હોય. પછી બીજું એવું કહે છે, ધ ઓનલી પોસિબલ એક્સેપ્શન ઇઝ ધ ડિસમિસલ ઇન્ટરવ્યૂ. ડિસમિસલ ઇન્ટરવ્યૂ એટલે કોઈ પણ ઓફિસને, કોઈ પણ કેન્ડિડેટને ડિસમિસ કરવામાં આવે, તો દેટ ઇઝ કોન એઝ ડિસમિસલ ઇન્ટરવ્યૂ. તો દેટ ઇઝ અ રેર ટાઈપ ઓફ ઇન્ટરવ્યૂ. દેર આર એટ લીસ્ટ ટુ પાર્ટિસિપન્ટ્સ ઇન ધ ઇવેન્ટ. મિનિમમ બે પાર્ટિસિપન્ટ હોય, એન ઇન્ટરવ્યુઈ એન્ડ ધેન ઇન્ટરવ્યુઅર. બટ ઇન કોમન પ્રેક્ટિસ દેર ઇઝ વન ઇન્ટરવ્યુઈ
ફેસિંગ મોર દેન વન ઇન્ટરવ્યુઅર. કોમન પ્રેક્ટિસની અંદર આપણે એવું જોતા હોય કે એક ઇન્ટરવ્યુ હોય જે એકથી વધારે ઇન્ટરવ્યુઅરને ફેસ કરતા હોય, એટલે કે ઇન્ટરવ્યુ લેવાવાળાની આખી એક પેનલ હોય, પાંચ કે છ જણા હોય અથવા ત્રણ જણા હોય, અને ઇન્ટરવ્યુ આપવાવાળો એક વ્યક્તિ હોય. There is a clear exchange of information. The information exchanged may or may not be kept secret. આની અંદર એક ક્લેરિટી હોય કે જે કંઈ પણ કેસ બનેલો છે એમાં ક્લિયર એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન હોય, ઇન્ફોર્મેશનની અંદર સિક્રેટ્સ ન રાખવામાં આવી હોય. ફોર એક્ઝામ્પલ, ઇન્ટરવ્યુની અંદર તમારે બધી માર્કશીટ્સ જમા કરવાની હોય, તો એ ઇન્ટરવ્યુમાં જ્યારે ક્વેશ્ચન્સ પૂછે ત્યારે આપણે ક્લિયરલી એને આન્સર્સ આપવાના હોય. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય, ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય કે એને બે ટ્રાય 12 પાસ કરી હોય, બે ટ્રાય 10 પાસ કર્યું હોય, કે એને સેમિસ્ટરની અંદર ઇન બિટવીન કેટીઝ આવી હોય પણ એને કેટીની માર્કશીટ ન દેખાડી હોય, અટેચ ન કરી હોય, ડાયરેક્ટલી જે ક્લિયરિંગ સર્ટિફિકેટ્સ હોય એ જ જાહેર કર્યા હોય, અથવા વિશેષપણે જ્યારે એને પૂછવામાં આવે ત્યારે જ એના આન્સર્સ આપતા હોય. એ સિવાય બને ત્યાં સુધી સિક્રેટ, પોતાની જે વીકનેસ છે એ વીકનેસ સિક્રેટ રાખવાનો પ્રયત્ન કરતા હોય. પોતે બીજા વર્ષે સેમ યરની અંદર પાસ નથી, કાં એક વર્ષ ડિટેન થયા છે, અથવા તો એનું રિઝલ્ટ બહુ પુઅર આવ્યું છે, એક્સ વાય ઝેડ કોઈ પણ કારણોસર ઇન્ટરવ્યુઅરની એવી એક્સપેક્ટેશન હોય કે દરેક બાબત જે જરૂરી છે એ તમે એને ક્લિયર કટ એક્સપ્રેસ કરો કે ત્રણ વર્ષનો કોર્સ છે તો એ ત્રણ વર્ષમાં જ પૂરો હોય, તમારો એકેડેમિક્સનો સ્કોર પુઅર છે તો શું કામ પુઅર, 10th 12th અંદર તમારો આ રિઝલ્ટ છે તો શું કારણ છે, તમારા ફેમિલી સર્કમસ્ટાન્સીસનું કોઈ રીઝન હોઈ શકે કે અન્ય કોઈ પણ બાબત હોય, એની એવી જ એક્સપેક્ટેશન હોય કે તમારી અત્યારની જે રિયલ સિચ્યુએશન છે, રિયલ સિનારીઓ છે, એમાં જે એક એક બાબત છે એ બધી જ બાબત તમે એમને વ્યક્ત કરો. દેટ ઇઝ કોલ્ડ ક્લિયર એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન. નેક્સ્ટ વી મૂવ ઓન ટુ મેથડ્સ ઓફ ઇન્ટરવ્યુઝ. વોટ આર ધ મેથડ્સ? મેથડ્સ એટલે રીત, ઇન્ટરવ્યુની રીત. અલગ અલગ રીત ઇન્ટરવ્યુની કઈ હોઈ શકે એ આપણે જોતા જઈએ. પ્રાઇમરીલી દેર આર ટુ બ્રોડ મેથડ્સ ઓફ ઇન્ટરવ્યુ, નેમલી સ્ટ્રક્ચર્ડ એન્ડ અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ. તો આવું તમને એક માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે ઇન્ટરવ્યુના બે મેથડ્સ છે, તો એ બે મેથડ કઈ છે? ત્યાં તમારો જવાબ હોવો જોઈએ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ એન્ડ અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ. બટ એકચ્યુઅલી વોટ ઇઝ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ? સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ એટલે શું? અને બીજું છે અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ, તો વોટ ઇઝ અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ? ઓર વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ એન્ડ અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ? દે આર એઝ ફોલોઝ. સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ પહેલાં આપણે લઈએ. સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ, ઇટ ઇઝ એન ઇન્ટરવ્યુ ફોલોઈંગ સમ સિક્વન્સ ઓફ ક્વેશ્ચન્સ, નોર્મલી ઇન પ્રિન્ટેડ ફોર્મ. સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ એટલે સ્ટ્રક્ચરની અંદર, કોઈ એક ફિક્સ એક ચોક્કસ સ્ટ્રક્ચરની અંદર જ્યારે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસથી ઇન્ટરવ્યુ લેવામાં આવે તો એને બ્રોડલી કહેવાય સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ. એમાં કોમન ફોર્મેટ એવું હોય કે ક્વેશ્ચન્સના એક પ્રી અરેન્જ્ડ ફોર્મેટ હોય કે જેમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રિન્ટેડ ફોર્મેટમાં તમને એક પછી એક ક્વેશ્ચન્સ પૂછવામાં આવતા હોય. એન્ડ એક્સેપ્ટેબલ રિસ્પોન્સીસ આર સ્પેસિફાઈડ ઇન એડવાન્સ. અને જે તમારા આન્સર્સ હોવા જોઈએ એ અગાઉથી પ્રી રજિસ્ટર્ડ જ હોય લોકો પાસે. ક્વેશ્ચન્સ એ કોમન હોય અને એક્સેપ્ટેબલ રિસ્પોન્સીસ કે આની જેવો કંઈક આન્સર હોય એવા રિસ્પોન્સીસ એમની પાસે ઓન પેપર હોતા હોય. ફોર એક્ઝામ્પલ, ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ ઓર ગીવ અ પ્લાન ઓફ વોટ યુ વિલ બીકમ આફ્ટર 5 યર્સ. તો આ ટાઈપના બધા જે ક્વેશ્ચન્સ છે કે જ્યાં તમારે ફ્યુચરમાં શું કરવું છે, તમારા વિશે એમને જણાવો, તમારી વિગત એમને કહો, તો આ બધા પ્રી અરેન્જ્ડ સ્ટેપ બાય સ્ટેપ્સ અરેન્જ કરેલા એના ક્વેશ્ચન્સ હોય છે. ધીઝ રિસ્પોન્સીસ આર રેટેડ ફોર એપ્રોપ્રિએટનેસ ઓફ કન્ટેન્ટ. તમારા જવાબમાં જેટલી એપ્રોપ્રિએટનેસ હોય એના બેઝિસ ઉપર તમારું જજિંગ કરતા હોય, કેટલા કોન્ફિડન્ટલી, કેટલી ઓનેસ્ટલી અને કઈ રીતે તમે એના આન્સર્સ આપતા હો છો. બટ ઇટ ડઝન્ટ ઓલવેઝ લીવ ધ ફ્લેક્સિબિલિટી ટુ પરસ્યુ પોઈન્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ એઝ ધે ડેવલપ ડ્યુરિંગ ઇન્ટરવ્યુ. પણ આ ઇન્ટરવ્યુની અંદર ફ્લેક્સિબિલિટી એટલી ઓછી હોય કારણ કે તમારા ક્વેશ્ચન્સ, તમે જે આન્સર્સ આપો છો એમાં બહુ ડિટેલ પ્રોબિંગ એ લોકો ન કરે. તમને બહુ તમારા કોઈ પણ પોઈન્ટ પર તમે કાંઈ પણ તમારા ફેમિલીનો કેસ સ્ટડી રજૂ કરો છો તો એમાં એ બહુ ડિટેલમાં ન જાય. એમાં બહુ ડિટેલિંગમાં તમને તમારા રિઝલ્ટ કે ફેમિલી વિશે કે બહુ વધારે ડિટેલમાં એ લોકો પ્રશ્ન
આ ટાઈપના ફોર્મેટના ઇન્ટરવ્યૂમાં નથી પૂછી શકતા, કારણ કે બધા ક્વેશ્ચન્સ પહેલાંથી પ્રી અરેન્જ્ડ હોય. એટલે જે નેચરલ ડિસ્કશન્સ થાય એવું નેચરલ ડિસ્કશન્સ નથી થતું ડ્યુ ટુ પ્રી અરેન્જ સેટ ઓફ ક્વેશ્ચન્સ. એના કારણે જે ઇન્ટરવ્યૂમાં ફ્લેક્સિબિલિટી રહેવી જોઈએ એ ફ્લેક્સિબિલિટી નથી હોતી. આ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ મે એઝ્યુમ અ ડેફિનેટ ફોર્મેટ ઇન્વોલ્વિંગ ફર્સ્ટ ચાર્ટિંગ અ જોબ હોલ્ડર સિક્વન્સ ઓફ એક્ટિવિટીઝ ઇન પરફોર્મન્સ. ચાર્ટિંગ અ જોબ હોલ્ડર સિક્વન્સ ઓફ એક્ટિવિટીઝ ઇન પરફોર્મન્સ ચાર્ટ વાઇઝ ડ્રો કરતા હોય કે ઇન્ટરવ્યૂનો સક્સેસ ગ્રોથ કેટલો છે. કોઈ એક એક્સપિરિયન્સ્ડ એમ્પ્લોય છે તો એને 5 વર્ષનો એક્સપિરિયન્સ છે, તો ઓફિસ એનો ચાર્ટ કરતું હોય કે ફર્સ્ટ યરથી સેકન્ડ યરમાં એ એમ્પ્લોયે પ્રોગ્રેસ કેટલો કર્યો છે, સેકન્ડ યરથી થર્ડ યરમાં એમ્પ્લોયનો પ્રોગ્રેસ કેટલો થયો છે, એનો એ ચાર્ટ તૈયાર કરે કે હાઉ ક્વિકલી ધ એમ્પ્લોય હિમસેલ્ફ ઓર હરસેલ્ફ ઇઝ ગ્રોઈંગ ઇન ધ પરફોર્મન્સ, ઇન ધ રિસ્પોન્સિબિલિટીઝ, ઇન ધ પોસ્ટ હી ઓર શી ઇઝ અસાઇન્ડ. આ ટાઈપના પણ ક્વેશ્ચન્સ હોય છે જ્યાં એના પરફોર્મન્સ વિશે એમને પૂછવામાં આવતું હોય છે ટુ ધ એક્સપિરિયન્સ્ડ એમ્પ્લોઈઝ. નેક્સ્ટ ઇઝ એન ઇન્વેન્ટરી ઓર અ ક્વેશ્ચનર મે બી યુઝ. એક ક્વેશ્ચન યુઝ કરવામાં આવેલું હોય, એ ક્વેશ્ચનરની અંદર એના આન્સર્સ આપવામાં આવેલા હોય કે એક ફિક્સ સેટ ઓફ ક્વેશ્ચન એન્ડ દે આર સપોઝ ટુ ગીવ ધ આન્સર્સ ઓફ અ પ્રી ડિફાઇન્ડ ક્વેશ્ચન્સ. કેર ઇઝ નીડેડ ટુ સેટ અપ સચ ઇન્ટરેક્શન. કેર ઇઝ નીડેડ ટુ સેટ અપ સચ ક્વેશ્ચન સચ ઇન્ટરેક્શન્સ. અમુક ટાઈપના ઇન્ટરેક્શનમાં કેર રખાતું હોય, જેમ કે અ સ્પેશિયલિસ્ટ એનાલિસ્ટ ઇઝ ટુ ઇન્વોલ્વ એન્ડ પાર્ટિસિપન્ટ્સ નીડ ટુ નો વોટ દે આર ડુઈંગ. તો એવા પણ ઇન્ટરવ્યૂની અંદર સ્પેશિયલિસ્ટ એનાલિસ્ટ હોય અને સ્પેશિયલિસ્ટ ઇન્ટરવ્યૂ ઇઝ નોટ ઇન્વોલ્વ એન્ડ પાર્ટિસિપન્ટ્સ નીડ ટુ નો વોટ દે આર ડુઈંગ વાય એન્ડ વોટ ઇઝ એક્સપેક્ટેડ એઝ અ રિઝલ્ટ. તે મે બી ટ્રેન્ડ એઝ ઇન્ટરવ્યુઅર્સ એન્ડ નોટ સ્ટ્રક્ચર ધ ઇન્ટરવ્યુ એઝ રિકમેન્ડેડ. સો આ ઇન્ટરવ્યૂ જે લે છે એની વાત છે કે એકચ્યુઅલી જે ઇન્ટરવ્યૂ લે છે વાય એન્ડ વોટ ઇઝ એક્સપેક્ટેડ એઝ અ રિઝલ્ટ. તે મે બી ટ્રેન્ડ એઝ ઇન્ટરવ્યુઅર્સ, એટલે કોઈ એક સ્પેશિયલિસ્ટ એનાલિસ્ટ હોય તો ઇટ એઝ અ ટ્રેન ઇન્ટરવ્યુઅર પણ ઇન્ટરવ્યૂ લઈ શકે છે. એન્ડ પણ એ ટ્રેન સ્પેશિયલિસ્ટ એનાલિસ્ટ હોય તો જ તે એક ફોર્મલ ઇન્ટરવ્યૂ લઈ શકે, ફોર્મલી ક્વેશ્ચન આન્સર્સ કરી શકે, તમારા આન્સર્સમાં તમને ડીપ પ્રોબિંગ કરી અને એને રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછી શકે. પણ એવા સ્પેશિયલિસ્ટ એનાલિસ્ટ હોય તો એના માટે સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ ઇઝ નોટ ધ એપ્રોપ્રિએટ થિંગ. એ રિકમેન્ડેડ કરવામાં નથી આવતું, ઇટ ઇઝ નોટ રિકમેન્ડેડ. એના માટે અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ ઇઝ અ ચોઈસ. તો આવા સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ જ્યાં ફિક્સ સેટ ઓફ ક્વેશ્ચન્સ હોય છે, જે ફિક્સ સેટ ઓફ ઇન્ટરવ્યૂઝની અંદર સ્પેશિયલ એનાલિસ્ટ છે જે એને એનાલિસિસ કરવાનું છે સામે વ્યક્તિનું, એને ઇન્વોલ્વ કરવામાં નથી આવતા. નેક્સ્ટ ટાઈપ ઓફ ઇન્ટરવ્યૂ ઇઝ ધ અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ. આપણે આજે એક પોઈન્ટ કવર કરી લઈએ અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂનો, પછી નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું કે વોટ ઇઝ એકચ્યુઅલી એન અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ. ઇન અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂઝ ધેર ઇઝ નો સિક્વન્સ ઓફ ક્વેશ્ચન્સ. આમાં કોઈ ક્વેશ્ચન્સની સિક્વન્સ નથી હોતી ઓર એની ફોર્મેટ્સ ટુ ફોલો. સો ધ ઇન્ટરવ્યૂઝ પરસ્યુ પોઈન્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ એઝ ધે કમ અપ ઇન રિસ્પોન્સ ટુ ક્વેશ્ચન્સ. એટલે જે ઇન્ટરવ્યુઅર હોય એ દે પરસ્યુ ધ પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એઝ ધે કમ અપ ઇન રિસ્પોન્સ ટુ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન્સ જે પૂછવામાં આવે અને સામેવાળી વ્યક્તિ જે ઇન્ટરવ્યૂ આપે છે એનો જે રિસ્પોન્સ આવે, એનો જે આન્સર્સ આવે, એના આન્સર્સના રિસ્પોન્સમાં ધ ઇન્ટરવ્યૂ આસ્ક ધ ક્વેશ્ચન્સ જેમાં સામેવાળી વ્યક્તિને ઇન્ટરેસ્ટ હોય. તો એવા ઇન્ટરેસ્ટના પોઈન્ટ્સ ઉપર જ્યારે કોઈ પણ વ્યક્તિ એને સામા ક્વેશ્ચન્સ પૂછે, એનું પ્રોબિંગ કરે ક્વેશ્ચન્સ ઉપર, ડિટેલિંગમાં જાય, તો ધીસ ટાઈપ ઓફ ઇન્ટરવ્યૂ ઇઝ નોન એઝ અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ ઓર ધ આન્સર ગિવન બાય એન એપ્લિકન્ટ. દેર ઇઝ સેલ્ડમ અ ફોર્મલાઇઝ ગાઈડ ફોર સ્કોરિંગ ધ ક્વોલિટી ઓફ ઈચ આન્સર. આની અંદર કોઈ ગાઈડલાઇન નથી હોતી કેવા આન્સર આપવા જોઈએ, કેવા ક્વેશ્ચન્સ પૂછવા જોઈએ, કોઈ પ્રી અરેન્જ ક્વેશ્ચન નથી હોતા. પણ જેવું ઇન્ટરવ્યૂ સામેવાળી વ્યક્તિ હોય અને એને જેમાં ઇન્ટરેસ્ટ હોય અને ઇન્ટરવ્યૂ આપવા માટે એ બેઠી છે, તો એ ટાઈપના ક્વેશ્ચન્સ એના ઇન્ટરેસ્ટના આધારે એ જે રીતની વાત કરતા હોય ડાયનામિક સેટ ઓફ ક્વેશ્ચન આન્સરિંગ થતું હોય છે અને એને કહેવાય છે અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ. આપણે અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ નેક્સ્ટ લેક્ચરથી ડિટેલમાં જોશું. અત્યારે આપણે આ લેક્ચરને એન્ડ કરીએ છીએ.